ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ. પેટીસ બનાવવા માટે સૌથી પહેલા આપણે કુકરમાં બટાકા બાફીશું, પણ આ જે બટાકા બાફવાના છે કુકરમાં, આપણે નોર્મલી બટાકા છે એ આવી રીતે પાણીમાં મૂકીને બાફતા હોઈએ છે, પણ પેટીસ માટે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. હવે કુકરની અંદર આ રીતે હું કાથોડ મૂકીશ અને એની ઉપર આ રીતે કોઈ પણ કાણાવાળું તમે વાસણ મૂકી શકો છો અને એની ઉપર આપણે આ રીતે બટાકા મૂકીશું. તમે ડાયરેક્ટ જો પાણીમાં બાફશો તો એનું એમાં કેવું થશે કે બટાકા છે એમાં પાણી બહુ જ આવશે, પાણી બહુ જ જતું રહેશે અંદર. ડાયરેક્ટ જો પાણીમાં ડૂબાડીને તમે બાફશો તો એના લીધે પેટીસમાં આપણે જ્યારે પેટીસ વાળીએ બહારનું પડ તો એમાં તમારે કોર્નફ્લોર અથવા તો ચણાનો લોટ વધારે પ્રમાણમાં નાખવો પડશે, તો એના લીધે આપણે આ રીતે બાફીએ છીએ. પાણી ઉપર કાથોડ અને એની ઉપર કાણાવાળું. જો તમારી જોડે કુકર હોય મોટી સાઇઝનું ને એમાં જો કોઈ પણ વાસણ ના આવતું હોય તો તમે કોઈ પણ એક મોટા તપેલામાં નીચે આ રીતે કાથોડ મૂકીને ચાળણી હોય કાણાવાળી એમાં પણ બટાકા મૂકીને તમે બાફી શકો છો. કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે ફૂલ ગેસ પર આપણે કુકરમાં 5 થી 6 સીટી વગાડીશું. પેટીસના સ્ટફિંગ માટે આપણે ફ્રેશ લીલા વટાણા લઈશું, 1 વાટકીથી થોડા વધારે. લીલું લસણ છે એકદમ ફ્રેશ, ચોખ્ખું કરીને વોશ કરેલું. કોથમીર, આદું, મરચાં અને લસણ. આદું મરચાં લસણની પેસ્ટ તમારે ભરપૂર ક્વોન્ટિટીમાં બનાવવાની છે તો જ તમને મજા આવશે, અને શિયાળો છે એટલે લીલું લસણ તો ખાસ નાખજો, બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. સાથે જ આપણે 1 લીમડાનું પત્તું આપણે આદું મરચાં લસણની પેસ્ટ સાથે અંદર ક્રશ કરીશું. થોડું આપણે સૂકું નારિયેળની છીણ લઈશું જે રેડીમેડ કરિયાણા સ્ટોરમાં મળતી હોય છે. સૌથી પહેલાં મિક્સચરમાં આપણે આદું મરચાં લસણ અને લીમડોની પેસ્ટ બનાવીશું જે આપણે વઘારમાં એડ કરીશું. પેસ્ટ કાઢ્યા પછી તે જ મિક્સચર જારમાં આપણે વટાણા એડ કરીશું અને વટાણાને અધકચરા વાટવાના છે, એટલે આપણે પાણી કે એવું કશું જ આની અંદર એડ કરવાનું નથી. આ રીતે આપણે વટાણા અધકચરા વાટીશું, 1-2 વખત વધુ ફેરવીશું. સાથે જ આપણે લીલું લસણ અને કોથમીર આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી દઈશું. એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું, વધારે નથી લેવાનું તમારે. તેલને આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું આજુબાજુ. તેલ ગરમ થાય એટલે આપણે થોડું જીરું એડ કરીશું, આદું મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. 1 મિનિટ સુધી આપણે પેસ્ટ સાંતળીશું. જેવું એડ કરશો આદું મરચાં લસણની પેસ્ટ એટલી મસ્ત સ્મેલ આવશે. હવે આપણે એડ કરીશું લીલું લસણ. અને 2 મિનિટ સુધી આપણે બરાબર તેને મિક્સ કરીશું. બે મિનિટ પછી આપણે વટાણા એડ કરવાના છે. વટાણા જેવા એડ કરશો ગેસ એકદમ ધીમો કરજો, ને તો વટાણા બધા ચીપકી જશે. આ વટાણાની જે આપણે પેસ્ટ બનાવી છે અને કન્ટિન્યુ હલાવતા રહેજો, ને તો વટાણા છે એ તરત જ ચીપકી જશે. 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું, 1/2 ચમચી જેટલું ધાણા જીરું, થોડું ધાણા જીરું વધારે નાખીશું, મસ્ત લાગશે. એકદમ થોડીક જ હળદર નાખું છું, હળદર તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે ફરીથી બધું મિક્સ કરીશું. વટાણા સરસ એકદમ ગરમ થઈ ગયા છે અને બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એડ કરીશું કોથમીર. એકદમ તમારે ફ્રેશ કોથમીર લેવાની છે અને કોથમીરને બરાબર ધોઈને એમાંથી પાણી નીતરી જાય પછી જ સમારવાની છે, ને તો સ્ટફિંગમાં ભીના જ પકડાશે. તમારે કોથમીર ધોઈને થોડી કોરી થાય પછી જ સમારવાની છે, એટલે એમાં પાણી બહુ નહીં રહે, ને તો સ્ટફિંગ એકદમ ઢીલું થઈ જશે અને પેટી તળતી વખતે ફાટી જશે. હવે કોથમીર મિક્સ થઈ ગઈ છે, હવે આપણે એડ કરીશું કોપરાની છીણ.
કોપરાની છીણનો એક ફાયદો છે કે કદાચ મોઇસ્ચર હોય સ્ટફિંગમાં, થોડી ભીનાશ હોય તો એ ચૂસી લે અને તમારું સરસ રોલ વાળવામાં તકલીફ ના પડે. જે તમે ગોળ ગોળ લુવા વાળો બોલ્સ બનાવો ગોળ ગોળ, તો એમાં તકલીફ ના પડે અને ટેસ્ટ પણ સરસ આવે. હવે આ સિવાય તમે આમાં શિંગદાણા નાખી શકો છો, કાજુ, બદામ અને દ્રાક્ષ પણ, સૂકી દ્રાક્ષ પણ એડ કરી શકો છો, પણ એ બધું હું અત્યારે એડ નથી કરતી. આપણે એકદમ સ્પાઇસી અને મસ્ત પેટીસ બનાવીએ છીએ તો હું એ બધું એડ નથી કરતી આમાં. કોઈક વખત આપણે ફરાળી પેટીસ બનાવીશું તો એમાં એ બધી વસ્તુ શિંગદાણા ને બધું એડ કરીશું. તો ગેસ બંધ કરી દઈશું અને સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે અડધાથી પણ ઓછું લીંબુનો રસ આમાં એડ કરીશું, અડધાથી પણ ઓછું, અને ફરીથી મિક્સ કરીશું. ગેસ બંધ કર્યા પછી તમારે લીંબુ આની અંદર એડ કરવાનું છે, અને તમારે ખાંડ એડ કરવી હોય શુગર તો પણ તમે કરી શકો છો, પણ હું અત્યારે નથી કરતી. એક્સ્ટ્રા તમે આમાં વરિયાળી, આખા ધાણા એ બધું એડ કરી શકો છો, તમને જે ફ્લેવર ગમતો હોય એ, પણ હું આમાં એ બધું કશું જ એડ નથી કરતી. વિન્ટર સ્પેશિયલ છે, બને ત્યાં સુધી લસણનો, લીલા લસણનો અને ફ્રેશ વટાણાનો મસ્ત ટેસ્ટ આવવા દઈશું. કુકર ઠંડુ પડે એટલે આપણે, તો બટાકા એકદમ સરસ બફાઈ ગયા છે અને પાણી નીચે છે તમે જોઈ શકો છો, અને બટાકા આપણે આ રીતે ઉપર એમના એમ છે અને સરસ બફાઈ ગયા છે. બધા જ બટાકાની આ રીતે છાલ કાઢીને આપણે બધા જ બટાકા છોલાઈ જાય પછી આપણે આ રીતે મેશ કરી દઈશું. આની જગ્યાએ તમે છીણી પણ શકો છો. હવે આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે, 2-3 ચમચી જેટલો. કોર્નફ્લોર કદાચ તમારા ઘરે ના હોય તો એની જગ્યાએ તમે ચણાનો લોટ અથવા તો મેંદો પણ યુઝ કરી શકો છો, અથવા તો બ્રેડ ક્રમ્સ પણ યુઝ કરી શકો છો. 1 ચમચીથી થોડું ઓછું મીઠું એડ કરીશું. કોર્નફ્લોર એડ કરવાથી જે પેટીસ છે એ ફાટી નહીં જશે અને સરસ એમાં જે મોઇસ્ચર રહેલું હશે, આ બટાકામાં જે થોડી ભીનાશ હશે એ બધી ચૂસી લેશે. એટલે આપણે કોઈક વખત ચણાનો લોટ પણ એડ કરી શકીએ, ઇમરજન્સીમાં કદાચ કોર્નફ્લોર ના હોય તો, અથવા તો ઓછો પડે તો. જે બટાકામાં આપણે બાફેલા એટલે આપણે એ રીતે એના લીધે જ એવી રીતે બાફેલા, પાણીથી ઉપર વાસણ રાખીને, કે જેથી બટાકામાં વધારે ભીનાશ ના આવે અને થોડા કોરા કોરા બટાકા બફાઈ જાય. બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે તમારે સ્ટફિંગના નાના નાના બોલ્સ બનાવવાના છે. આ રીતે નાના નાના આપણે બોલ્સ બનાવીશું. થોડું થોડું સ્ટફિંગ લઈને તમારે જે સાઇઝની પેટીસ બનાવી હોય એ સાઇઝના તમે બોલ્સ બનાવી શકો. શરૂઆત હંમેશા નાનાથી કરજો. આપણે બને ત્યાં સુધી આ રીતે આ સાઇઝ મેન્ટેન કરીશું પેટીસની, જે અંદરના બોલ્સની સ્ટફિંગ હોય એ. હથેળી પર આપણે થોડું તેલ લગાવીશું અને બટાકાનો લૂવો લેવાનો છે, અને આ રીતે તેને વચ્ચેથી દબાવીશું. વચ્ચે આપણે સ્ટફિંગ મૂકવાનું છે, થોડું નાનું સાઇઝનું મૂકીશું, અને ધીરે રહીને તમારે બધી જ બાજુએથી તેને કવર કરવાનું છે. આ રીતે ધીમે ધીમે આપણે બધી જ સાઇડથી કવર કરીશું. તમે જોઈ શકો છો પેટીસ એકદમ મોટી સાઇઝમાં મેં બનાવી છે. તમે લૂવા એકદમ નાના કરશો તો નાની થશે, હજુ આનાથી નાના કરશો લૂવા તો નાની નાની થશે પેટીસ. એકદમ હલકા હાથે આપણે જેમ લાડવા બનાવીએ આ રીતે, એ રીતે આપણે બરાબર ફેરવી દઈશું, અને પછી જેમ રોટલીનો લૂવો આપણે બનાવીએ એ રીતે બધી જ બાજુએથી બટાકાનું લેયર સરસ પરફેક્ટ કરી દઈશું, જેથી ક્યાંય તમને તિરાડ ના દેખાય. તિરાડ દેખાશે, તિરાડ બહુ જ હશે બટાકાના લેયરમાં તો તેલમાં ફાટી જશે અને પેટીસ સરખી નહીં થશે. નાની પેટીસ માટે આપણે નાનો લૂવો લઈશું, વચ્ચેથી પ્રેસ કરીશું
થોડું થોડું ફિંગર્સથી આ રીતે જગ્યા કરીશું, ચપાટી જેવું બર્ક કરીશું. અને એકદમ નાનો લૂવો આપણે મૂક્યો છે અને ધીરે ધીરે આ રીતે કવર કરતા જઈશું. ધીરે ધીરે તમારે આ રીતે લેયરને એકદમ સ્મૂથ બનાવવાનું છે. એકદમ સરસ નાની પેટીસ થઈ છે આની કમ્પેરિઝનમાં. હજુ થોડું સ્ટફિંગ લેશો એટલી નાની થશે, તો જે સાઈઝની કરવી હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક બટાકા, બાફેલા બટાકાનો એક નાનો ટુકડો એડ કરીશું. તેલ આવી ગયું છે, એમાં હવે આપણે ધીમે ધીમે પેટીસ એડ કરીશું જે આપણે બનાવી છે. એકબીજાથી છૂટી રહે એ રીતે આપણે એડ કરીશું, બને ત્યાં સુધી વધારે નહીં એડ કરીશું એકસાથે. થોડી વાર રહીને આપણે ચમચાથી થોડી અલગ કરીશું. એડ કર્યા પછી તરત જ તમારે કોઈ વાસણ અડવાનું નથી, થોડી વાર થાય એક દોઢ મિનિટ પછી તમારે તેને અલગ કરવાની છે. હવે આપણે મીડિયમ ગેસે થવા દઈશું જ્યાં સુધી બટાકાનો કલર જે છે બહારની સાઈડનો એ ચેન્જ ના થઈ જાય, જેવી રીતે આ ચેન્જ થઈ ગયો છે. આપણે જે તેલ ટેસ્ટિંગ માટે જે બટાકાની નાની દળી એડ કરેલી તો બસ બધો જ કલર આ રીતે થઈ જાય બધી પેટીસનો, એટલે પછી આપણે એને બહાર કાઢીશું. 3-4 મિનિટ પછી આ રીતે તમે જોઈ શકો છો બધી જ પેટીસનો સરસ કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો બસ હવે આપણે તેને બહાર કાઢીશું. કદાચ તમને એવું લાગે કે પેટીસ ફાટી જાય છે તમારે, તો તમારે શું કરવાનું, સિમ્પલી હવે આ તમે જુઓ ખાસું એક દોઢ મિનિટ પછી મેં હલાવી છે પેટીસને. શરૂઆતમાં બટાકા એકદમ તાજું તાજું જ્યારે તળાતું હોય ત્યારે તમારે કોઈ વસ્તુ ટચ નહીં કરવાની, થોડી વાર થાય થોડો કલર ચેન્જ થાય પછી જ તેને ફ્લિપ કરવાની. આ તો કદાચ તમારે જો ફાટી જાય બટાકા તો એ કેસમાં તમે થોડું બટાકાના સ્ટફિંગમાં થોડો ચણાનો લોટ અથવા તો પછી કોર્નફ્લોર અથવા તો મેંદો એડ કરીને ટ્રાય કરજો. અને તેમ છતાંય ના થાય તો પછી તમારે સિમ્પલી બ્રેડ ક્રમ્સ હોય તેનામાં આ રીતે રગદોડીને પછી તળજો. તો બીજો રાઉન્ડ પણ સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ સૌથી મોટી સાઈઝની પેટીસ છે. ચટણી બનાવવા માટે પેટીસ સાથે હવે આપણે એ જ મિક્સર જારમાં થોડા શિંગદાણા એડ કર્યા છે, તે જ મિક્સર જારમાં આપણે નાનો આદુનો ટુકડો, એક નાનું મરચું, અહીંયા તીખાસ ઓછી થાય એના માટે મેં નાનું મરચું લીધું છે, એક લીંબુ નીચવીશું, 1/2 ચમચી ખાંડ એડ કરીશું અને છેલ્લે આપણે કોથમીર એડ કરીશું. થોડું પાણી એડ કરીશું, 1/2 ચમચી જેટલું આપણે સંચળ યુઝ કરવાનું છે, બ્લેક સોલ્ટ જેને આપણે કહીએ સંચળ. 1/2 ચમચી શેકેલું જીરું છે, ધાણા જીરું નથી, શેકેલું જીરું પાવડર છે. થોડું મીઠું એડ કરીશું. આ બધું જ આપણે મિક્સચરમાં ક્રશ કરી દઈશું. તો પેટીસ સાથે ચટણી એકદમ સરસ તૈયાર છે. તો પેટીસ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. ચલો કૌસ્તુભ. કેવું લાગ્યું અહીંયા જો ની ખાઈશ? તમે પણ જરૂર બનાવજો ને. બાય.